ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. આજે આપણે બનાવશું બુંદીનું રાયતું. બુંદીનું રાયતું બનાવવા માટે આપણે એક નાની વાટકી આટલી બુંદી લીધી છે. આની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે બુંદી બનાવવાની. આ આપણે દહીં લીધું છે 2 કપ. આ 2 નાની કાકડી આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારી લીધી છે, એકદમ સરસ. આપણે 2 લાલ મરચાં લીધા છે, નાના હતા એ આ રીતે આપણે એને સુધારી લીધા છે. આપણે 4 મસાલો લીધો છે, 1 ચમચી. 1 ચમચી આપણે લાલ મરચું લીધું છે, 1 ચમચી આપણે જીરું લીધું છે શેકેલું પાવડર, થોડુંક આપણે સંચર લીધું છે અને મીઠું સ્વાદ પ્રમાણે. આપણે લીલા ધાણા લીધા છે, 3 ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે. હવે આપણે રાયતું બનાવી લઈશું. આ એક આપણે આમાં આપણે બનાવશું, કાચનો બોલ છે એમાં આમાં આપણે દહીં નાખી દેવું. દહીં આપણે ઘરે મેળવેલું જ છે એટલે બહુ ખાટું નહીં, મીડિયમ. એમાં આપણે થોડુંક મીઠું નાખશું અને આપણે આ સંચર છે એ નાખી દઈશું. અને આપણે આ દળેલી ખાંડ છે એ નાખી દેવું. હવે આને આપણે મિક્સ કરી લઈશું, ખાંડ ને બધું એક સરખું આમ એક રસ થઈ જાય એવું. ખાંડ આપણે દળેલી લેવાની એટલે તરત જ ઓગળી જાય, એમ વધારે ના વાર લાગ્યા ને. આખી ખાંડ હોય આપણે તો થોડું વધારે ફેરવવું પડે. અને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. જેવું મીઠું જોતું હોય એ પ્રમાણે ટેસ્ટ કરીને આપણે નાખી દેવાની, ખાંડ નાખવી હોય તો વધારે. બહુ ખાટું દહીં ન હોય તો ચાલે એટલું એમ. હવે આપણે એમાં કાકડી નાખી દઈશું. થોડીક આપણે ઉપર સર્વ કરવામાં નાખીશું. આ લાલ મરચાં નાખી દઈશું, તીખું જેવું આપણે ખાવું હોય એ પ્રમાણે નાખવાનું. થોડું આપણે ઉપરથી નાખીશું. આ જીરું છે દળેલું એ નાખી દેવું. આ 4 મસાલો નાખી દઈશું અને મિક્સ કરી લઉં આપણે આ રીતે. હવે આપણે થોડુંક લાલ મરચું નાખશું. આખું મરચું નાખ્યું એટલે આપણે થોડું ઓછું નાખીશું. એમાં બધો સ્વાદ આવે છે, ખાટો મીઠો તીખો ખારો બધો. હવે આપણે ધાણા નાખીશું. હવે આપણે એમાં બુંદી નાખી દઉં. એને આપણે આ રીતે મિક્સ કરી લઉં. બુંદીનું રાયતું ખાવામાં બહુ સરસ લાગે છે. આપણે મીઠું ને ખાંડ ટેસ્ટ કરી લેવાનું, જો જરૂર પડે તો આપણે થોડુંક એમાં નાખી દેવાનું. હવે આપણે આમાં સર્વ કરી લઈશું.
ઉપર આપણે થોડી કાકડી રાખેલી એ નાખશું. થોડાક લીલા ધાણા નાખશું. અને આ લાલ મરચું થોડુંક નાખશું. થોડુંક આપણે આ મરચુંનું દળેલું મરચું છે કાશ્મીરી લાલ મરચું નાખશું. તૈયાર છે આપણું બુંદીનું રાયતું. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બુંદીનું રાયતું.